જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ઓછા સમયમાં અને એકદમ ઓછા ખર્ચામાં, માર્કેટ કરતા પણ સસ્તી અને ચોખ્ખી, ખૂબ જ ટેસ્ટી એવી ઠંડી ઠંડી ગુલફી. તો આ ગુલફી આપણે એકદમ સરસ માર્કેટ જેવી જ બનાવી અને તૈયાર કરીશું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવીએ ઉનાળા સ્પેશિયલ ઠંડી ઠંડી ગુલફી. તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલા આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દઈશું, તો આપણું દૂધ નીચે ચોટી ના જાય તેની માટે આપણે 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું. તો હવે આપણે તેની અંદર 1 લિટર દૂધ એડ કરીશું. દૂધ તમારે એકદમ ફૂલ ફેટ લેવાનું છે, એટલે તમારી ગુલફી એકદમ સરસ બનીને તૈયાર થાય. તો તમે ઓછું વધારે દૂધ લઈ શકો છો, તમારે કેટલી ગુલફી બનાવી છે એ પ્રમાણે તમારે દૂધ લેવાનું. હવે આપણે દૂધને કન્ટિન્યુ હલાવી જઈશું. તો આજે એકદમ સરસ, બજાર કરતાં પણ સસ્તી અને ચોખ્ખી, ઓછા સમયમાં ગુલફી બનાવીને તૈયાર કરીશું. અને ગુલફી એટલી સરસ બનીને તૈયાર થશે કે તમે બજારની ગુલફી ખાવાનું ભૂલી જશો, એટલી આ ટેસ્ટી આપણે ગુલફી બનાવીશું. દૂધને આપણે એક ઉભરાવા દઈશું. જ્યારે તમે દૂધ ઉકાળો ત્યારે તમારે આ રીતના કન્ટિન્યુ હલાવવાનું, એટલે દૂધ નીચે ચોટી ના જાય. જો નીચે દૂધ જરા કે ચોટશે તો ગુલફીની અંદર સ્વાદ સારો નહીં આવે અને ગુલફી પણ સારી નહીં બને. એટલે તમારે દૂધ જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આ રીતના કન્ટિન્યુ હલાવી જવાનું, અને સાઈડમાં જે મલાઈ થાય તે તમારે અંદર લેતું રહેવાનું, એટલે એકદમ સરસ જાડું દૂધ બનીને તૈયાર થાય. અત્યારે ગેસને મેં ફૂલ રાખ્યો છે, ફૂલ ગેસ ઉપર જ તમારે આ દૂધને ઉકાળવાનું છે. તો તમે જોઈ શકો છો દૂધની ઉપર એકદમ સરસ ઉભરો આવી રહ્યો છે. હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને દૂધને આપણે આ જ રીતના ઉકાળવા દઈશું. અને જે આ ચમચી છે તે આપણે દૂધની અંદર આ રીતના રાખીશું, એટલે દૂધ ઉભરાઈને ઉપર ના આવે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું. તો આપણે 2-3 ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. તો આપણે તેની અંદર જ 2 ટેબલ સ્પૂન જેટલો દૂધનો પાવડર એડ કરીશું. તમે એકલો કસ્ટર્ડ પાવડર કે એકલો દૂધનો પાવડર પણ નાખી શકો છો, પણ દૂધના પાવડરના લીધે ગુલફીનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણે 2-3 ટેબલ સ્પૂન જેટલો દૂધનો પાવડર લીધો છે અને 2 ટેબલ સ્પૂન આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે. હવે આપણે જે દૂધ લીધું હતું તેની અંદર થોડું દૂધ મેં રાખ્યું છે, તો હવે આપણે થોડું દૂધ એડ કરીશું અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ, આપણે ગાંઠા ના રહે એ રીતના આપણે આ ટેસ્ટ બનાવવાની છે. આપણું દૂધ એકદમ સહેલાઈથી, વધારે ઉકાળ ઉપર ના પડે અને એકદમ સરસ ગુલફી બનાવવા માટે તૈયાર થઈ જાય. જો તમારા પાસે કસ્ટર્ડ પાવડર કે દૂધનો પાવડર ના હોય તો તમે દૂધને વધારે સમય ઉકાળીને પણ તેની ગુલફી બનાવી શકો છો. વધારે તમારે રસોડામાં ઊભું રહેવું ના પડે અને વધારે તમારે ગેસ પણ ના બળે એ માટે તમે આ રીતના કસ્ટર્ડ પાવડર અને દૂધનો પાવડર ઉમેરી દેશો, તો ફટાફટ ગુલફીનું બેટર બનીને તૈયાર થઈ જશે. તો એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે દૂધ જોઈ લઈશું. તો અહીંયા આપણું દૂધ પણ તમે જોઈ શકો છો, આટલું દૂધ આપણું સરસ ઉકળીને તૈયાર થયું છે. હવે આપણે આ સમયે તેની અંદર ખાંડ ઉમેરી દઈશું, એટલે ખાંડનું પાણી પણ દૂધને ઉકળે ત્યારે તે ખાંડનું પાણી પણ સરસ બળી જાય. અને ખાંડ તમે તમારી પસંદગી અનુસાર વધારે ઓછી લઈ શકો છો. ગુલફી વધારે ગળી પણ સારી નથી લાગતી અને આપણે દૂધનો પાવડર લીધો છે એટલે તે પણ મીઠાશમાં ગળ્યો જ હોય છે, એટલે તમારે દૂધનો પાવડર લીધો હોય તો ખાંડ તમારે ઓછી નાખવાની. આપણે ગેસને થોડો ફૂલ કરી દઈશું અને બરાબર આપણે મિક્સ કરીશું. મેં 1/2 વાટકી જેટલી ખાંડ લીધી હતી એની અંદરથી 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડને મેં બાકી રાખી છે. લાગશે તો આપણે તેને ઉમેરી દઈશું. તો આપણે જે વધેલી ખાંડ છે તેને પણ ઉમેરી દઈશું. દૂધ તમારે એકદમ રબડી જેટલું પણ જાડું નથી કરવાનું અને વધારે તમારે દૂધને પતલું પણ નથી રાખવાનું. આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે, દૂધ પણ આપણું ખાસું ઉકળીને ઓછું થયું છે. હવે આપણે જે કસ્ટર્ડ પાવડર અને દૂધનો આપણે પેસ્ટ બનાવીને રાખી છે આપણે થોડી થોડી એડ કરીશું અને કન્ટિન્યુ આપણે હલાવી જઈશું. તો આપણે બધી જ પેસ્ટને એડ કરી દીધી છે. જ્યારે તમે આ પેસ્ટને એડ કરશો એટલે ફક્ત 1-2 મિનિટની અંદર દૂધ એકદમ સરસ જાડું થવા લાગશે, એટલે તમારે વધારે સમય તેને ઉકાળવું પણ નહીં પડે. અને આપણે કન્ટિન્યુ હવે આ રીતના જ દૂધને હલાવી જઈશું.
તો હવે આપણે આ સમયે તેની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું. તમારે ઇલાયચીના ફ્લેવરવાળી ગુલફી ખાવી હોય તો તમે ઇલાયચીનો પાવડર એડ કરી શકો છો, નહીં તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પાવડરને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. આ ગુલફી તમે ફક્ત 10 જ મિનિટમાં ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. ફક્ત તમારે જ્યારે ફ્રીઝરની અંદર તેને સેટ કરો ત્યારે તમારે સમય લાગે છે, પણ જ્યારે આ રીતના ઉકાળવાનું હોય ત્યારે તો તમે ફક્ત 10 જ મિનિટમાં આ ગુલફીને બનાવીને તૈયાર કરી શકો છો. અને પણ બજાર કરતાં પણ એકદમ સરસ, ચોખ્ખી અને સસ્તી આપણી ગુલફી બનીને તૈયાર થાય છે. અને તમારે 1 થી 2 ગુલફી ખાવી હોય તો પણ તમે ઘરે આસાનીથી આ ગુલફી ખાઈ શકો છો અને આસાનીથી આખું ફેમિલી તમારું આ ગુલફી એન્જોય કરી શકશે. તો આપણે ઇલાયચી પાવડર એકદમ સરસ મિક્સ કરી લીધો છે અને દૂધ પણ આપણું એકદમ સરસ જાડું થઈ ગયું છે. તો સમય આપણો 8 થી 9 મિનિટ જેટલો થયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આ રીતના તમે જોઈ શકો છો આટલું આ ચમચી ઉપર દૂધ રહે એ રીતના તમારે આ દૂધને ગરમ કરવાનું છે. વધારે જાડું પણ નથી કરી દેવાનું, કારણ કે તમે જો પતલું રાખશો તો ગુલફી સેટ નહીં થઈ શકે, અંદર બરફ રહેશે. તો હવે આપણે ગેસને બંધ કરી દીધો છે અને હવે આપણે પંખાને ચાલુ કરી દઈશું અને ઉપર આપણે મલાઈ નથી થવા દેવાની. આ જ રીતના આપણે 5 મિનિટ માટે હલાવીશું એટલે એકદમ સરસ ઠંડુ થઈ જાય. આ રીતના આપણે કન્ટિન્યુ હલાવી જઈશું. તો એકદમ સરસ આ રીતના ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતના તમે પ્રોપર 5 થી 7 મિનિટ હલાવશો એટલે તેની ઉપર મલાઈ નહીં થાય અને આ રીતના એકદમ સરસ સ્મૂથ થશે. અને તમે જો હલાવો નહીં તો તમારે તેને એક વખત મિક્સરની અંદર 1 થી 2 વખત પલ્સ ઉપર તમારે એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું છે. તો આપણે એકદમ સરસ આ તૈયાર થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે ગુલફીને જમાવવા માટે મૂકીશું. તો તેની માટે મેં આ રીતના ચાના કપ આવે છે તે લીધા છે. મેં આ રીતના થોડા મોટા કપ આવે છે તો મેં તેનો ઉપયોગ કર્યો છે. આપણે આ ગુલફી આ કપની અંદર જમાવીશું. જે લોકો પહેલી વખત ગુલફી બનાવતા હોય એ લોકો આ રીતના કપની અંદર જ ગુલફી જમાવે, પણ મોલ્ડનો ઉપયોગ ના કરે. કપની અંદર તમે આસાનીથી આ ગુલફી બનાવી શકો છો. તો અત્યારે હું આ 6 કપ લઈ રહી છું અને તેની અંદર આપણે આ ગુલફી જમાવીશું. તો આપણે ગુલફીનું બેટર કપની અંદર એડ કરીશું. તો આપણે 6 કપની અંદર ગુલફીને એકદમ સરસ એડ કરી દીધી છે. હવે આપણે આ રીતના બટર પેપર લઈશું. તો મેં બટર પેપરને આ રીતના નાના ટુકડામાં કટ કરી લીધું છે. હવે આપણે આ રીતના બટર પેપર એકદમ સરસ રીતે લગાવી દઈશું. તમારી પાસે સિલ્વર ફોઇલ હોય તો તમે તે પણ લગાવી શકો છો, પણ હું અત્યારે આ રીતના બટર પેપરનો ઉપયોગ કરું છું. અને આપણે આ રીતના જે રબર આવે છે તે લગાવી દઈશું. તમારી પાસે બટર પેપર કે સિલ્વર ફોઇલ ના હોય તો તમે કોઈ પણ જાડી કોથળી હોય તે લગાવી શકો છો. આ રીતના તમે લગાવી દેશો તો તેની અંદર બરફ નહીં જામે, એકદમ સરસ આઈસક્રીમ જામીને તૈયાર થશે. તો આપણે બધા જ કપની ઉપર આ રીતના બટર પેપર લગાવી દઈશું. તો હવે આપણે બટર પેપર એકદમ સરસ લગાવી દીધું છે. હવે આપણે તેની ઉપર આ રીતના સ્ટીક લગાવવાના છે. તો આપણે આ રીતના એક ચપ્પાના મદદથી થોડોક આપણે હોલ કરીશું. આ રીતના થોડોક જ આપણે બધા જ કપની અંદર રોલ કરી લઈશું અને આપણે આ સ્ટીકને આ રીતના વચ્ચે લગાવી દેવાની છે એટલે ગુલફી તમારી એકદમ આસાનીથી બહાર નીકળી શકે. તમારી પાસે ના હોય તો તમે ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે બધા જ કપની અંદર આ રીતના સ્ટીક લગાવી દઈશું. તો આપણે બધા જ કપની અંદર સ્ટીક લગાવી દીધી છે. હવે આપણે આ ગુલફીને એક પ્લેટમાં મૂકી અને 5 થી 6 કલાક માટે ફ્રીઝરની અંદર આપણે આ ગુલફીને સેટ થવા દઈશું અને પછી આપણે ચેક કરીશું. તો હવે આપણે આ ગુલફીને ફ્રીઝરની અંદર મૂકી દઈશું. તો આપણે 5 થી 6 કલાક જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે રબર બેન્ડ ઉખાડીને ચેક કરીશું કે આપણી આઈસક્રીમ જામી છે કે નહીં. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આઈસક્રીમ જામી ગઈ છે. તમારે જેટલી આઈસક્રીમ ખાવી હોય એટલી તમારી આઈસક્રીમને બહાર કાઢવાની છે. અત્યારે હું 3 આઈસક્રીમને હું સર્વ કરવાની છું એટલે હું 3 જ આઈસક્રીમને બહાર કાઢી રહી છું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આઈસક્રીમ બનીને તૈયાર થઈ છે. હવે આપણે આ રીતના કપને થોડો કાતર વડે કટ લગાવીશું અને આ રીતના આપણે આઈસક્રીમને
એકદમ સરસ આપણી આઈસક્રીમ બનીને તૈયાર થઈ છે. આપણે બીજી આઈસક્રીમને પણ એ જ રીતના બહાર કાઢી લઈશું. એકદમ સરસ આપણી આઈસક્રીમ બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે થોડોક કાજુ બદામથી આઈસક્રીમને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી એકદમ સરસ, માર્કેટ કરતાં પણ ચોખ્ખી અને એકદમ ઇઝીલી બની જાય એવી તો ઠંડી ઠંડી કુલ્ફી. તો હવેથી તમે પણ આ જ રીતના ઘરે કુલ્ફી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ કુલ્ફીની રેસીપી કેવી લાગી. જો તમને આ કુલ્ફીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. અત્યારે બાય બાય.